ભૂમિનો ભાર ઉતારવા માટે દેવતાઓનો અવતાર લેવાનો નિશ્ચય. વૈશંપાયનજી કહે છે, જમદગ્નિ નંદન પરશુરામે 21 વાર પૃથ્વી પરના ક્ષત્રિયોનો સંહાર કર્યો હતો. આ કાર્ય કરીને તેઓ મહેન્દ્ર પર્વત પર જઈને તપ કરવા લાગ્યા. ઋષિઓનો સંહાર થઈ જતા ક્ષત્રિયોની વંશ રક્ષા તપસ્વી ત્યાગી સંયમી બ્રાહ્મણો દ્વારા થઈ. થોડા દિવસો પછી ક્ષત્રિય રાજ્યની પુનઃસ્થાપના થઈ ગઈ. ક્ષત્રિયો દ્વારા ધર્મપૂર્વક પ્રજાપાલન થતું હોવાથી બ્રાહ્મણ વગેરે વર્ણાશ્રમ ધર્મી લોકો સુખી થઈ ગયા. રાજાઓ કામ ક્રોધ અને તેમના કારણે થતા દોષોનો ત્યાગ કરીને ધર્માનુસાર શાસન અને પાલન કરવા લાગ્યા. સમયસર વર્ષા થતી હતી. બાળ મૃત્યુ થતા ન હતા અને યુવા અવસ્થા પહેલાં કોઈને સ્ત્રી સંસર્ગનું જ્ઞાન પણ થતું ન હતું. ક્ષત્રિયો મોટા મોટા યજ્ઞો કરીને બ્રાહ્મણોને ખૂબ દક્ષિણા આપતા અને બ્રાહ્મણો સાંગોપાંગ ત્રણેય વેદોનું અધ્યયન કરતા તે સમયે પૈસા લઈને શાસ્ત્રોનું અધ્યાપન કોઈ કરતું ન હતું અને ન શુદ્રોની હાજરીમાં વેદોનું ઉચ્ચારણ પણ કરતા હતા. વૈશ્યો એકબીજાઓ પાસે બળદો દ્વારા ખેતીનું કામ કરતા હતા. તેઓ પોતે બળદોના ખભા પર ઘૂસરી મૂકતા ન હતા તથા અશક્ત થઈ જવા છતાં પણ ઘાસચારા વગેરેથી તેનું પાલન કરતા હતા. વાછડા જ્યાં સુધી બીજું કશું ખાવા ન લાગે ત્યાં સુધી ગાયો દોતા ન હતા. પરિણામ વેપારીઓ તોલમાપમાં બેમાની કરતા ન હતા. બધા જ લોકો પોતાના વર્ણાશ્રમના અધિકાર મુજબ પોતપોતાનું કાર્ય કરતા હતા. ધર્મને હાનિ થાય એવો તો કોઈ પ્રસંગ જ આવતો ન હતો. ગાયો અને સ્ત્રીઓને ઉચિત સમયે જ બચ્ચા થતા હતા. એટલું જ નહીં, લતાઓ અને વૃક્ષો પણ ઋતુકાળમાં જ ફળતા ફૂલતા હતા. તે સમયે સતયુગ હતો. તે સમયે આ પ્રમાણે આનંદ છવાઈ રહ્યો હતો. તે જ સમયે ક્ષત્રિયોમાં રાક્ષસો ઉત્પન્ન થવા લાગ્યા. તે સમયે દેવતાઓએ દૈત્યોને યુદ્ધમાં વારંવાર હરાવીને સત્તા ભ્રષ્ટ કરી દીધા. રાક્ષસો માત્ર મનુષ્યોમાં જ નહીં બલકે બળદ ઘોડા ગધેડા ઊંટપાડા અને હરણોમાં પણ પેદા થયા. પૃથ્વી તેમના ભારથી ત્રાસી ગઈ. દૈત્યો અને દાનવો મદોદમત તથા ઉદ્દત રાજાઓના રૂપમાં પણ ઉત્પન્ન થયા. તેમણે વિવિધ પ્રકારના રૂપો ધારણ કરીને પૃથ્વીને ભરી દીધી અને બધી જ પ્રજાને સતાવા લાગ્યા. તેમણે ઉદ્દતાથી રસિત અને દુઃખી થઈને પૃથ્વી બ્રહ્માજીના શરણમાં ગઈ. તે સમયે તે અસુરના ભારથી એટલી વ્યાકુળ થઈ ગઈ હતી કે શેષ કશ્યપ અને દિગ્વજો પણ તેને ઉઠાવવામાં અસમર્થ થઈ ગયા હતા. પ્રજાપતિ ભગવાન બ્રહ્માએ શરણાગત પૃથ્વીને કહ્યું, દેવી તું જે કામ માટે મારી પાસે આવી છે તેના માટે હું બધા જ દેવતાઓને નિયુક્ત કરીશ. પૃથ્વી પાછી આવી. બ્રહ્માજીએ દેવતાઓને આજ્ઞા કરી કે તમે લોકો પૃથ્વીનો ભાર ઉતારવા માટે પોતપોતાના વંશોથી અલગ અલગ અવતાર લો. ત્યાર પછી ગંધર્વો અને અપ્સરાઓને બોલાવીને કહ્યું, તમે લોકો પણ પોતપોતાના અંશથી ઈચ્છા પ્રમાણે જન્મ લો. બધા જ દેવતાઓએ બ્રહ્માજીના સત્ય હિતકારી અને હેતુ સંગત વચનો સ્વીકાર કર્યો. ત્યારબાદ બધા જે શત્રુનાશક ભગવાન નારાયણ પાસે જવા માટે વૈકુંઠની યાત્રા કરી. તે ભગવાન પોતાના કમળોમાં ચક્ર અને ગદા ધારણ કરીને તેમના વસ્ત્રો પિત્તવર્ણના છે. તેમના શરીરની ક્રાંતિ નિર્વર્ણી છે. તેમનું વૃક્ષસ્થળ ઊંચું અને નેત્ર મનોહરી છે. તેમના વૃક્ષસ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન છે. તેઓ સર્વશક્તિમાન તથા સર્વના સ્વામી છે તથા દેવો તેમની પૂજા કરે છે. ઇન્દ્રે તેમને પ્રાર્થના કરી છે કે તમે પૃથ્વીનો ભાર ઉતારવા માટે અંશાવતાર ગ્રહણ કરો. ભગવાને તથાસ્તુ કહીને તેનો સ્વીકાર કર્યો. ઇન્દ્રએ ભગવાન સાથે અવતાર ગ્રહણ કરવામાં સંબંધે ચર્ચા કરી. તે પ્રમાણે દેવતાઓએ આજ્ઞા આપી કે અને વૈકુંઠથી પાછા આવ્યા. અમે દેવતાઓ પ્રજાના કલ્યાણ માટે રાક્ષસોના વિનાશ માટે ક્રમશઃ પૃથ્વી પર અવતરણ થવા લાગ્યા. તેઓ સ્વેચ્છા અનુસાર બ્રહ્મર્ષિઓ તથા રાજસિંહોના વંશમાં જન્મ લઈને માનવ બક્ષી અસુરોનો સંહાર કરવા લાગ્યા. તેઓ બાલાવસ્થાથી જ એટલા બળવાન હતા કે અસુરો તેમને કાંઈ બગાડી શકતા ન હતા.